વિદ્યાર્થીને બહેનો, તમે સૌ પાંચમા સેમમાં આવી ગયા છો. પાંચમા સેમેસ્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અભ્યાસક્રમની જો વાત કરીએ તો પેપર 506, 507, 508, 509 અને 510 તમારે એટલા પેપર ભણવાના આવે છે. પ્રશ્નપત્ર 506 એ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, અર્વાચીન 1. પ્રશ્નપત્ર 507 એનું નામ ભાષા સ્વરૂપનો અભ્યાસ 1. પેપર 508 પ્રશ્નપત્ર સાહિત્ય સિદ્ધાંત વિચાર 1. પ્રશ્નપત્ર 509 સાહિત્ય કૃતિનો અભ્યાસ પદ્ય અને નિયત કરેલી કૃતિ છે વળાવી બાવી, જેમાં ઉષ્ણસના ચૂંટેલા સોનેટ કાવ્યો છે. એનું સંપાદન કર્યું છે મણિલાલ હ પટેલે અને ડિવાઇન પ્રકાશન અમદાવાદનું એ પ્રકાશન છે. 510 એ વ્યવહારિક ભાષા આપણે પસંદ કરેલી છે, જેમાં એ સમીક્ષા કે અપઠિત, એમાં સારાંશ લેખન, અર્થવિસ્તાર, કાવ્ય સમીક્ષા, ગદ્યખંડનું વિવરણ, રૂઢિપ્રયોગો અને કહેવત એવા મુદ્દાનો સમાવેશ થાય છે. પ્રશ્નપત્ર જે 507 ભાષા સ્વરૂપનો અભ્યાસ 1 એ 4 એકમમાં વહેંચાયેલો અભ્યાસક્રમ છે, જેમાં ભાષા એટલે શું, ભાષાનો સ્વરૂપ, ભાષાની વ્યાખ્યાઓ, ભાષાની લાક્ષણિકતાઓ, માનવ ભાષા અને પશુ પંખીઓની ભાષા જે રીતે દૂર પડે છે, જે રીતે અલગ પડે છે, માનવ ભાષાની વિશેષતાઓ, ભાષાના ઉપયોગો વગેરે મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. એકમ 2 એ ભાષાની વ્યાખ્યાઓ, જેમાં ભાષાની વ્યાખ્યાઓ અલગ અલગ ભાષા વિજ્ઞાનીઓ આપી છે, જેવી કે સ્તુત્વા, શેપીર, હોલ, એમની ભાષાની વ્યાખ્યાઓ તથા તેમાંથી પ્રગટ થતા લક્ષણો વિશે આપણે ચર્ચા કરીશું. બીજા એકમનો બીજો મુદ્દો છે, એમાં ભાષાના મુખ્ય 2 સ્વરૂપ, ઉચ્ચરિત અને લેખિત, એટલે કે ઉચ્ચારણ અને લેખનની વિસંગતિ, એટલે કે ભાષા અને લિપિમાં શું તફાવત છે, શું ફરક છે, એ આપણે આ મુદ્દામાં જોઈશું. બીજા એકમનો ત્રીજો મુદ્દો છે, એ ભાષાના પ્રાદેશિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપ ભેદો. અને બીજા એકમનો ચોથો મુદ્દો એ શિષ્ટ માન્ય ભાષા અને બોલીનો છે. ત્રીજો એકમ એ ઉચ્ચારણ શાસ્ત્ર અને ઉચ્ચારણ પ્રક્રિયાનો ખ્યાલ, જેના દ્વારા આપણે ભાષા ઉચ્ચારીએ છીએ એને વાઘ અવયવોના નામથી ઓળખવામાં આવે છે. એ વાઘ અવયવો જેમ કે જીભ હોય, દાંત હોય, કંઠવિવર હોય, હિપ્સા હોય, સ્વરપેટી હોય, તો આ બધા જે વાઘ અવયવો છે એ વાઘ અવયવો દ્વારા આપણે ભાષા બોલીએ છીએ. એ ઉચ્ચારણનું આખું શાસ્ત્ર છે અને કયો અવયવ કોના સંપર્કમાં આવે, કોને સ્પર્શ કરે અને તેનાથી શું ઉચ્ચારાય, કયો વર્ણ આપણે ઉચ્ચારી શકીએ એની વાત આમાં કરીશું. ત્યારબાદ ત્રીજા એકમનો ત્રીજો મુદ્દો, એમાં ભાષાના વિવિધ ઘટક અંગોનો પરિચય મેળવીશું. ધ્વનિ અને ધ્વનિ ઘટકો, રૂપ અને રૂપ ઘટકો, શબ્દ, પદ અને વાક્ય રચનાઓ. જે ચોથો એકમ છે એનો પહેલો મુદ્દો સ્વર અને વ્યંજન, સ્વરનો ઉચ્ચારણ કેવી રીતે થાય છે અને વ્યંજનનો ઉચ્ચારણ કેવી રીતે થાય છે, વળી વ્યંજનની કઈ કઈ ભિન્ન કોટીઓ પડે છે, તો એની વાત પણ આપણે કરીશું. જેમ કે કંઠ્ય વ્યંજનો હોય, તાલવ્ય વ્યંજનો હોય, મૂર્ધન્ય વ્યંજનો હોય, દંત્ય વ્યંજનો હોય, ઓષ્ઠ્ય વ્યંજનો હોય, તો વ્યંજનોની ઉચ્ચારણ પ્રક્રિયા, એનું ઉચ્ચારણ સ્થાન,
જોઈશું અને કઈ રીતે કયા વ્યંજનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ મુદ્દો પણ આપણે ચર્ચીશું. ત્યારબાદ ગુજરાતીના માન્ય સ્વરો. સ્વર એટલે અનવરોધ વાયુ મજૂ, જે બદલાતા હોઠ અને જીભની ત્રણ સ્થિતિ અને જીભના ત્રણ ભાગને ધ્યાનમાં રાખી અને સ્વરોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આપણે ત્યાં સ્પર્શ વ્યંજનો છે, સંઘર્ષી વ્યંજનો છે, હવા પીપસામાં ગયેલી હવા પાછી આવતા વચ્ચે ઘસરાતી ઘસરાતી બહાર નીકળે અને જે વ્યંજનો નિષ્પન્ન થાય તે સંઘર્ષી વ્યંજનો છે. અનુનાસિક ધ્વનિઓ પણ ગુજરાતી ભાષામાં રહેલા છે, જેના ઉચ્ચારણમાં હવાનો પ્રવાહ મુખ વાટે અને નાસિકાપથ એમ બે રીતે બહાર આવતો હોય અને એ ધ્વનિઓ ઉચ્ચારાતા હોય. અર્ધસ્વર એ નથી વ્યંજન કે નથી સ્વર, તો એ અર્ધસ્વરની સમજૂતી પણ આપણે મેળવીશું. એ રીતે પાર્શ્વિકો અને પ્રકંપી ધ્વનિઓ પણ છે. પ્રકંપી ધ્વનિઓ પાર્શ્વિકોની ઉચ્ચારણ પ્રક્રિયા શું છે, ગુજરાતી ભાષામાં એ કયા કયા વર્ણો છે, તો એની વાત પણ આપણે કરીશું. ચોથા એકમનો જે ત્રીજો મુદ્દો છે એ ગુજરાતી ભાષાની શબ્દ સમૃદ્ધિ અંગેનો છે, એટલે કે શબ્દ ભંડોળ અર્થાત પરિભાષાના શબ્દો. કોઈપણ ભાષાને ઘણી બધી ભાષાના શબ્દો મળેલા હોય છે. એક પ્રજા બીજી પ્રજાના સંપર્કમાં આવે ત્યારે પણ ભાષા શબ્દોનું આદાન પ્રદાન થતું રહેતું હોય છે. ગુજરાતી ભાષામાં અરબી શબ્દો છે, ફારસી શબ્દો છે, અંગ્રેજોનો સંપર્ક થવા માટે અંગ્રેજી ભાષાના શબ્દો છે. ત્યારબાદ મુસ્લિમોએ 600 વર્ષ સુધી રાજ્ય કર્યું, એમની ભાષા અરબી ફારસી હતી, તો અરબી ફારસી ભાષાના શબ્દો છે. એટલું જ નહીં પણ ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રની જે ભાષા છે સત્તાવાર મરાઠી ભાષા છે, તો એ રીતે પણ ગુજરાતીઓને મહારાષ્ટ્ર સાથે સંપર્કો છે, માટે ઘણા શબ્દો મરાઠી ભાષાના પણ ગુજરાતીમાં છે. તત્સમ શબ્દો પણ છે, તદ્ભવ શબ્દો પણ છે, કારણ કે ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવી છે એટલે સ્વાભાવિક છે કે સંસ્કૃત ભાષાના શબ્દો સીધે સીધા ગુજરાતી ભાષા ઉતરી આવ્યા હોય એ તત્સમ શબ્દો આપણને મળે છે. તો આ રીતે ગુજરાતી ભાષાની શબ્દ સમૃદ્ધિ શબ્દ ભંડોળની ચકાસણી પણ આપણે કરીશું. યુનિવર્સિટીએ નિયત કરેલો આ અભ્યાસક્રમ અને નિયત કરેલા સંદર્ભ ગ્રંથો, 9 જેટલા સંદર્ભ ગ્રંથોની સૂચિ યુનિવર્સિટીએ આપેલી છે, જેમાં નંબર 1 ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન ડૉક્ટર પ્રબોધ પંડિત, નંબર 2 ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ જયંત કોઠારી, નંબર 3 ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ, નંબર 4 બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ, નંબર 5 ગુજરાતી વ્યાકરણ ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ, નંબર 6 ગુજરાતી વાક્ય રચના ડૉક્ટર અરવિંદ ભંડારી, નંબર 7 ભાષા અને ગુજરાતી ભાષા કેશવરામ કાળીદાસ શાસ્ત્રી, નંબર 8 ગુજરાતી ભાષાશાસ્ત્રના વિકાસની રૂપરેખા ડૉક્ટર KB વ્યાસ, અને 9મા નંબરનું પુસ્તક ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ નવી આવૃત્તિ 2011 કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. તો બહેનો, આ અભ્યાસક્રમ એ પ્રશ્નપત્ર 507નો છે, જે ભાષા વિજ્ઞાન પણ કહેવાય છે. એમાં મેં ઉપરોક્ત જે મુદ્દાઓ વિશે વાત કરી છે એની ચર્ચા પછી આપણે ક્રમશઃ કરતા જઈશું.